આ ભોજ મંદિર ની અંદર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘણા સમયથી મહારાજ શ્રી ને ઈચ્છા હતી કે આપણે નરનારાયણ દેવ ના દર્શન કરવા જવું. જુનાગઢ દેશ ના બધા સંતો, વડતાલ પ્રદેશ, ગઢપુર પ્રદેશ, ધોળેરા પ્રદેશ ના બધા સંતો ને સમાચાર મળ્યા તો અમે પણ સંતો ને એમ થયું કે અમે પણ નરનારાયણ દેવ ના આચાર્ય મહારાજ ની સાથે દર્શન કરવા જઈએ એમ. બહુ આનંદિત થયો સ્વામી નીલકંઠ સ્વામી કે અહીંયા આપણા મહારાજ શ્રી નું બહુ મોટું સન્માન ને સત્કાર કર્યો છે સંતોએ. અમને બહુ ખુશી થઈ કે ભુજના સંતોએ આટલો બહુ મોટો સત્કાર કર્યો. પણ મહારાજ શ્રી નો બધા હરિભક્તો વિશાળ સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી અને આ પ્રસંગને તમે બધા ભક્તજનોએ દીપાવ્યો છે, ઘણી બધી અમને ખુશી થઈ છે. આવી રીતે આપણે સૌ સ્વામીએ કહ્યું એમ આત્મીયતાથી અરસપરસ સંપ્રદાયમાં એકબીજા એકથી લાગણીથી એના સાથે આપણે જોડાયેલા રહીએ તો મહારાજ આપણી ઉપર બહુ રાજી છે અને વિશેષ રાજી થાય કે આટલા બધા સંતો હારે. સર્વેને અમારા ખૂબ ખૂબ ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ આનંદની વાત છે કે આજે ભુજ ધામની અંદર પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા, એની સાથે આવડા બધા સંતો પણ તમે આવ્યા, એમના અમને બધાને દર્શન થયા, અમને ખૂબ સંતોષ થયેલો છે. અમે હંમેશા માનીએ છીએ કે હંમેશા સંપ્રદાયની અંદર ભલે ફાટા પડતા હશે પણ મુખ્ય મુખ્ય જે મંદિરો છે એને વિશે તમે દેવની નિષ્ઠાવાળા થઈને રહેલા છો એ અમે જોઈને અને આપણા દર્શન કરીને અમને ખૂબ આનંદ છે. અને આ ભુજ સાથે આપણો આવો ને એવો સંબંધ હંમેશા જળવાઈ રહે એમાં અમે ઈચ્છીએ પણ છીએ. પણ આજે સંપ્રદાયની અંદર થોડા વાળા થઈ ગયા એટલે એકબીજાનું મોબત સોબત રાખવી પડે, એને લઈને પણ કેટલુંક આપણે વિચાર કરવો પડે કે હવે કેમ કરશું, આમ જવાથી કદાચ આને ઠીક નહીં પડે, આને ઠીક આમ કરો આને ઠીક નહીં પડે, એવું બધું થતું હોય કારણ કે એકબીજાને મોબત સોબત ઠીક મળે. પણ અમે એવું નથી માનતા, અમે એમ માનીએ છીએ કે આ સંપ્રદાય આપણો જે છે વડતાલ ગાંધી કે અમદાવાદ ગાંધીના જે જે સંતો કે હરિભક્તો બધા આપણે એક જ છે. દેશ વિદેશમાં રહેતા સંતો હરિભક્તો પણ બધા આપણે એક જ છે એવી ભાવના રાખી કરી અને જો દેવની સાથે બધા આપણે જોડાઈને રહેલા હશું તો આપણો આ સંપ્રદાય છે ને ખૂબ ઉજળો રહેશે. પણ વાળા જેટલા થશે એટલું તો તકલીફ થવાની છે. પોતે કોઈ કે માનતા હશે કે અમે બધું સારું કરે છે સારું કરે છે એ સારું નથી. શ્રીજી મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ છે, શ્રીજી મહારાજમાં પ્રસન્નતા થવાની નથી. એટલે આપણે કહેવાનું એમ કે જેટલા દેવને વળગીને રહેશું એટલી જ મર્યાદા રાખશું તો ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર ખૂબ રાજી રહેશે. અને બે ગાદીમાં બે આચાર્યશ્રી એમાં પણ પરસ્પર એકતા જો હશે ને તો આપણો સંપ્રદાય ખૂબ ઊંચો રહેશે, ચોક્કસ નિર્વિવાદ વાત છે. ભુજના જ્યારે ભક્તોની વાત આવે છે ત્યારે ભુજના ભક્તોની જે સત્સંગમાં સેવા કરવાની રીત છે અજોડ છે, સર્વોપરી છે અને સર્વોત્તમ છે. અમારા નીલકંઠ સ્વામીએ પણ એની વાત કરી હતી. એનું મુખ્ય કારણ એ છે કે મોટેરા સદગુરુ સંતોએ એનું જે પોષણ કર્યું છે એ બહુ જબરદસ્ત કર્યું છે. કથા વાર્તાથી પોષણ કર્યું છે, સર્વ પ્રકારે હૂંફ આપીને પોષણ કર્યું છે. 1960 અને 70 સાલમાં ગયેલા જે ભક્તો આફ્રિકા હતા એ ભક્તોને સર્વ પ્રકારે ભુજ મંદિરના મહંત સ્વામીથી લઈ તમામ મોટેરા સંતોએ પોષણ કર્યું. એમને વાત કરી કે તમે ચિંતા ન કરશો, અમે તમારા વતી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, તમે સત્સંગ રાખજો, ધર્મ નિયમ રાખજો અને ભગવાનનું ભજન કરજો અને ભગવાનનું બળ રાખજો. આટલી 5 વાત એમને કરી. કાળક્રમે એ ભક્તો પોતાના કર્મે કરીને પોતાના આત્મબળે કરીને ખૂબ આગળ વધ્યા છે, ખૂબ આગળ વધ્યા છે. ત્યારે એ ભક્તોએ મૂળ સંપ્રદાયની અંદર જે મૂળભૂત પાયાની બાબતો છે, મૂળ મંદિરો છે, પ્રસાદીના સ્થાનો છે, આ તમામે તમામ જગ્યાએ આ ભક્તો દ્વારા જે સેવા થાય છે ને એ બહુ અજોડ સેવા છે. માટે ભુજના સત્સંગની જ્યારે પણ વાત આવે છે ને ત્યારે આચાર્ય મહારાજ તરીકે અમે પણ બહુ ખુમારીથી અને ગૌરવતાથી આ સત્સંગના વખાણ કરતા હોઈએ છીએ. એનું કારણ કે આના પાયાની અંદર સંતોએ જબરદસ્ત એનું પોષણ કરેલું છે. માટે ભુજના સંતોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. સાહિત્યની સેવા હોય,
મંદિર નિર્માણની સેવા હોય, આ મંદિર નિર્માણનું દર્શન કરીએ ને ત્યારે આપણા હૃદયની અંદર મૂળ સંપ્રદાયના જે આશ્રિતો છે એના હૃદયની અંદર અહો પણ વર્તાય છે. માટે હૃદયથી ભુજના તમામ સંતો અને નિષ્ઠાવાન ભક્તોને અમે આજે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ, કમિટીના સૌ સભ્યોને બિરદાવીએ છીએ. અને આજે અમારી સાથે એટલી મોટી સંખ્યામાં જ્યારે સંતો ઉપસ્થિત થયા છે ત્યારે સૌના હૃદયમાં એક જ ભાવ છે કે ભુજ સંસ્થા સર્વ પ્રકારે આગળ વધતી રહે. અમારો હર હંમેશ આ સંસ્થાના તમામ સંતો અને ભક્તોને સાથ અને સહકાર છે. અને જ્યારે જ્યારે ભુજ મહાન સ્વામી તથા અમારા પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી અમારી સાથે બહુ હેત રાખે છે. 2 વર્ષ પૂર્વે અમે લંડનમાં ભેગા થઈ ગયેલા, અમે એક મંદિરના પાટોત્સવ પ્રસંગે ભેગા થયા ત્યારે સ્વામીએ અમારા માટે બહુ ભાવ દર્શાવ્યો હતો. અમારા જાદુજી ભગત કાયમ મારા પિતાશ્રીને યાદ કરે, મારા દાદાને યાદ કરે અને અમને વાત કરે કે અમે તો કેવળ ને કેવળ વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજીને વરેલા છે ત્યારે આ વાત અમને બહુ ગમે છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કાયમ આ એકતા રહે અને આપણે બધા મૂળ સંપ્રદાયની મૂળભૂત વિચારધારા પ્રમાણે સારા સારા કાર્યો કરતા રહીએ એવી હૃદયથી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના છે.